જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે તેવા શ્રી રામના ભક્ત શ્રી હનુમાનનો જન્મદિવસ એટલે આજનો આ પવિત્ર દિવસ હનુમાન જયંતિ. નંદી સિવાય જેમ શંકર ભગવાનનું મંદિર શોભતું નથી તેમ શ્રી હનુમાન સિવાય શ્રી રામનું મંદિર પણ શોભતું નથી. આજે આપણે હનુમાન જયંતિનો ઉત્સવ ઉજવીએ છીએ કારણ કે હનુમાને આંતર બાહ્ય શત્રુઓ પર વિજય મેળવ્યો હતો. ઇન્દ્રજીત જેવા બાહ્ય શત્રુઓ પર વિજય તો મેળવ્યો જ હતો પણ સાથે સાથે મનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, હતાશા, નિરાશા, આળસ જેવા અસુરોને પણ તેમણે હરાવ્યા હતા અને વિજય પ્રાપ્ત કર્યો હતો. શ્રી હનુમાનના અનેક ગુણોને ધ્યાનમાં રાખી શ્રી રામ રક્ષા સ્તોત્રની અંદર કહેવાયું છે, મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમ રામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુથ મુખ્યમ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્ય. હનુમાન બળ અને બુદ્ધિથી સંપન્ન હતા. તેમનામાં માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય અને તત્વજ્ઞાનનું ઊંડું જ્ઞાન હતું. તેમનામાં જબરજસ્ત વિદ્વતા હતી. રામાયણના અનેક પ્રસંગોમાં આપણને ખબર પડશે કે હનુમાનમાં જબરજસ્ત વિદ્વતા હતી અને તેથી બુદ્ધિમતામ વરિષ્ઠમ કહેવાયા. શિવાજીના ગુરુ સમર્થ સ્વામી રામદાસે બળની ઉપાસનાના હેતુથી જ ઠેર ઠેર અખાડાઓ કે વ્યાયામ શાળાઓની સ્થાપના કરી. પરંતુ માત્ર શારીરિક શક્તિથી માનવ, પશુ કે રાક્ષસ પણ બની જાય અને તેથી જ આ વાતને ધ્યાનમાં રાખી સમર્થ રામદાસે દરેક અખાડાની બાજુમાં શ્રી હનુમાનના મંદિરની સ્થાપના કરવાનો આગ્રહ રાખ્યો. અખાડામાં આજની ભાષામાં કહીએ તો જીવમાં જઈને શક્તિ મેળવી રામના કામમાં એટલે કે સારા કામમાં એટલે કે નિસ્વાર્થ કામમાં વપરાય તો જ તેની કિંમત છે. અને તેથી જ શ્રી હનુમાનની ઉપાસના માત્ર વીર મારુતિ તરીકે નહીં પણ દાસ મારુતિ તરીકે થવી જોઈએ. શક્તિ જ્યારે સારા કામમાં વપરાય, નિસ્વાર્થ કામમાં વપરાય ત્યારે જ શ્રી હનુમાનની ઉપાસના કરી કહેવાય. અને તેથી જ તો કહેવાય છે, રામ સે અધિક પ્યારા રામજી કા નામ હૈ ઓર રામજી કે નામ સે ભી પ્યારા ઉનકા કામ હૈ. રામ કરતા રામનું નામ અને રામના નામ કરતા પણ રામનું કામ વધુ મહત્વનું છે. રામ કહેતા હતા કે હનુમાન તારા ઘણા ઋણ મારી ઉપર છે, તારા ઘણા ઉપકાર મારી ઉપર છે. આ વાતને ધ્યાનમાં રાખી જ કહેવાય છે, જગતમાં એક જ જન્મ્યો છે કે જેને પ્રભુ રામને ઋણી રાખ્યા. આજના આ પવિત્ર દિવસ હનુમાન જયંતિની આપ સૌને શુભકામનાઓ. વેરી વેરી હેપી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ.